तो आ तरफ छेल्લા બે દિવસમાં વાવાઝોડાની જેમ ફૂંકાયેલા પવન સાથે આવેલા વરસાદે રીતસરની પાકની પથારી ફેરવી નાખી. ખેતરના દ્રશ્યો એટલા દર્દનાક છે કે તેને વર્ણવા માટે પણ હૃદય રાખવું પડે. અને જેને લઈને આ પાક છે તેના પર શું વીતી હશે ત્યારે જોઈએ અહેવાલમાં ખેડૂતોની વેદના. તોફાની વરસાદે કર્યા બરબાદ. આકાશમાંથી જ નહીં આંખમાંથી વરસ્યું પાણી. ગઈ વખત મેં રડી દીધું ગઈકાલે. ઠીક ઠેકાણે નુકસાનીના દ્રશ્યો. કાળ બનીને ત્રાટક્યો વરસાદ. એવો આવ્યો કે ચોતરફ બરબાદી લાવ્યો. જ્યારે આવ્યો ત્યારે ડામ દેતો ગયો. જગતના તાત સામે જાણે કુદરત રૂઠી હોય તેવું લાગી રહ્યું છે. ત્રીજી અને ચોથી જૂને આવેલા ધમધોકાર અને તોફાની વરસાદે ચોતરફ નુકસાની ભેટમાં આપી. ખેડૂતોના માથે જાણે કે આભ ફાટ્યું હોય તેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ. નર્મદા જિલ્લામાં ભયંકર પવન સાથેના ધોધમાર વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ. હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે નર્મદા જિલ્લાના ગ્રામીણ વિસ્તારના છે. સાંભેલા ધાર વરસેલા વરસાદે કેટલાયના ઘરના પતરા ઉડાવી દીધા. 2000 એકરમાં ફેલાયેલી કેળાની ખેતી નષ્ટ કરી નાખી. ખેડૂતોએ પોતાના ખેતરોની આ પ્રકારની સ્થિતિ જોતા જ હિંમત હારી ગયો. જે બધું વાવાઝોડું ને આવ્યું તો આ કેળનું નુકસાન બહુ થયેલું છે. લાજપીપળા, ચિત્રાવાડી, થળી, કરાઠા, જેસલપુર, શેળવ, લસરસ એ બધું નુકસાન થયેલું છે. દર સાલ ગઈ સાલ લેલ આવી હતી. મેં મારી જિંદગીમાં 71 વર્ષની ઉંમર છે, 20 એક રેલ જોઈ ને કોઈ દિવસ રડ્યો નથી. ગઈ સાલ ગઈ વખત મેં રડી દીધું ગઈકાલે. જગતના તાતની આવી હાલત ખરેખર આપણો ભાઈઓ કંપાવી દે છે. જે ખેડૂત ક્યારેય હિંમત નથી હાર્યો તે ખેડૂત આજે કુદરતના પ્રકોપ સામે તૂટી ગયો. ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. આ પરથી સમજી શકાય છે કે કેટલી મહેનત અને કેટલા રૂપિયા આ કેળની ખેતી પાછળ કર્યા હશે. જે વેડફાઈ જતા આંખોમાં પાણી આવી ગયા. વડિયા, કરાંઠા, રામપુરા, ગોપાલપુરા, શહેરાવ, ટંકારી, બદામ, ધમણાચા, નારખડી, પોઈચા સહિતના અનેક ગામમાં કેળના પાકને નુકસાન પહોંચ્યું છે. આ તમામ વિસ્તારના ખેડૂતોનું કહેવું છે કે પાક તૈયાર થઈ ગયો અને ત્યારે આવી આફત આવી અને પાક નષ્ટ થઈ ગયો. 9 વાગે જે વાવાઝોડું ફૂંકાયું એમાં અમે કેર વાવેલી હતી અને તમામ કેર જમીનદોષ થઈ ગઈ છે. અને એવું સમજો કે કાપવાનો સમય થયો હતો અને બધી કેરો ખલાસ થઈ ગઈ છે. અને હવે એ બદલામ બી જઈ શકે એવું નથી ને તમામ થરિયા ભાંગી ગયા એટલે હવે એને ટ્રેક્ટરથી બી સાફ નહીં થાય એટલે મજૂર કરીને બધી કેરો બહાર કાઢવી પડશે. અને વ્યાજે અમે જે ખેતી કરી હતી હવે જેમ તેમ કરીને એને બહાર બી ફેંકવું પડશે. હાલમાં એવી પરિસ્થિતિ છે કે કેરો બધી તૂટી ગઈ છે ને એમાં કાચે ને કાચા લૂમ તૂટી ગયા છે. એમાં કોઈ પણ જાતનું વળતર કે કશું આવી શકે એમ નથી ને રૂપિયા બી નહીં ફરી મળે. એમાં ખર્ચો ના આવે, મહેનત એટલી બધી છે કે એક કરવાના રૂપિયા નથી હાલમાં. ત્યારે નર્મદા જિલ્લાના આ ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરી છે. સરકારશ્રીને અમે નિવેદન કરીએ છીએ કે જે કંઈ થોડી રાહત આપે તો અમે અમારા પગ ફેર ઊભા થઈ શકીએ. અમારી માંગ તો ખાલી એટલી જ છે કે બધાને ખેડૂતોને સહાય કરે. આ તરફ મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ 4 જૂને આવેલા ધોધમાર વરસાદના કારણે પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું. હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે આણંદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારના છે જ્યાં મોટા પ્રમાણમાં કેળાની ખેતી થાય છે. પરંતુ હાલ કેળાની ખેતીની હાલત શું છે તે આપ દ્રશ્યોમાં જ જોઈ શકો છો. અતિભારે પવન સાથે આવેલા વરસાદના કારણે તમામ કેળના છોડ તૂટી પડ્યા છે, જમીદોષ થઈ ગયા છે. જે કેળા હતા તે વરસાદી પાણીમાં કાળા પડી ગયા. આણંદના ખેડૂતોનું કહેવું કે 2000 વીઘામાં નુકસાન થયું છે. જોહર ગામ છે જે આણંદ તાલુકાનું, પછી મેઘવા ગામ છે, બોરિયા ગામ છે, સંદેસર છે, વલાસણ છે, આ બધા નાપા ગામ છે. આ બધા ગામની અંદર જે કેળનો પાક અત્યારે પુષ્કળ પ્રમાણમાં તૈયાર થયેલો જોવા મળે છે. આ તૈયાર પાક અત્યારે જે ફૂલ આવી ગયેલા છે અને તૈયાર પાક થયેલો છે જે આજે 1 મહિના પછી કટિંગ થવાને આરે છે, તો આવો તૈયાર થયેલો પાકને એ જમીન દોષ થઈ ગયેલો છે. મતલબ કે 1500 થી 2000 વીઘા જમીનની અંદર જે કેળાનું નુકસાન થવા અમે જોઈ રહ્યા છીએ થયું છે.
चौथी जूने आणंद में अंदाजे 1 થી 2 કલાક વરસાદ થયો, પરંતુ તે વરસાદની તીવ્રતા ખૂબ જ ડરામણી હતી. વરસાદની સાથે પવનની પણ ગતિ વધારે હતી, જેના કારણે કેળના પાક જમીદોસ થઈ ગયા છે. પોતાના ખેતરની આ પ્રકારની સ્થિતિ જોઈ અને ખેડૂત પણ લમણે હાથ દઈ રડી રહ્યો છે. ગ્રામીણ વિસ્તારમાં માત્ર કેળ જ નહીં પરંતુ બાજરીના પાકને પણ નુકસાન થયું છે. આણંદ સહિત નર્મદાના ખેડૂતોને પણ આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો. गई काले जे वावाजोड़ू ने वरसाद थयो एनी अंदर बाजरी अने गाय भैंसना घासचारा ने बहुज व्यापक प्रमाण में नुकसान थयुं छे. लगभग बधे थईने 1,000 થી 1,200 વીઘા जमीन में नुकसान गयुं छे, तो सरकार श्री ने अपील छे के कई काम सहाय मळे. हाल तो आ बन्ने जिल्लाना खेडूत सरकार पासे आर्थिक मददनी अपील करी रह्या छे. બીજી તરફ માત્ર કુદરતી આફત ખેડૂતોને પરેશાન નથી કરી રહી, કૃત્રિમ મુશ્કેલી પણ ઓછી નથી. રાજકોટના ધોરાજી ઉપલેટા પંથકમાં ખેડૂતોને વરસાદનો માર પડ્યો છે, પરંતુ ખેડૂતોને પોતાની જણસના ભાવ નથી મળી રહ્યા. ધોરાજીનો ખેડૂત માવઠાના મારથી હજુ બેઠો નથી થયો, ત્યાં જ ખેડૂતોને કાળા તલના પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા. કાળા તલના ભાવ પણ બજારમાં મળતા નથી પૂરા, કારણ કે નુકસાની વરસાદને કારણે વધારે થઈ છે અને ઉત્પાદન ઓછું છે, જેને કારણે તલ તો નુકસાની ખેડૂતને ગઈ છે. એમાં ભાવને નેને કારણે અમુકનું વધવા જોઈએ ને, એટલે ઉતારો ઓછો રહે તો વધવા જોઈએ ભાવ, એને એટલે ભાવ ઓછા છે. સતત કમોસમી વરસાદના કારણે ફૂલ ખરી પડી રહ્યા છે, જેના કારણે કાળા તલનું ઉત્પાદન ઘણું જ ઓછું થયું છે. તેમ છતાં ગત વર્ષની તુલનામાં ખેડૂતોને ઓછા ભાવ મળ્યા. ગત વર્ષે ખેડૂતોને 20 કિલો કાળા તલના ભાવ 3,000 જેટલા મળ્યા હતા, જ્યારે કે આ વખતે 2400 થી 2600 રૂપિયા જ ભાવ બોલાઈ રહ્યા છે. ત્યારે આ વર્ષે ખેડૂતોને બેવડી નુકસાનીનો માર પડી રહ્યો છે. આ વર્ષે વાતાવરણ હિસાબે બહુ ખરાબ પાકની સ્થિતિ હતી. કાળા તલની ઉતારા પણ ઓછા છે, ફૂલ ખરી ગયા હતા. ગયા ગત વર્ષે કાળા તલમાં આશરે 2800 થી 3,000 બજાર હતી, જેની તુલનાએ આ વર્ષે કાળા તલમાં ભાવ 24 થી 26ની રેન્જ મળે છે. ગયા વર્ષ કરતાં નીચા ભાવ મળે છે, ઉતારા ઓછા હતા, ભાવ નીચા છે. આગામી સમયમાં પણ આકાશી આફત અટકવાની નથી. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ વરસી શકે છે. लेकिन साउथ गुजरात रीजन में डे वन के लिए हो सकता है डांग तापी नौसर बलसाड सूरत में एक हाथ जगहों में बारिश हो सकता है, तो लाइट रेन होने का संभावना है. ત્યારે હવે સતત મુશ્કેલીનો સામનો કરતો જગતનો તાત હાલ નિરાશ છે, હતાશ છે. તેને ખ્યાલ નથી આવી રહ્યો કે કઈ રીતે આવી કપરી પરિસ્થિતિમાંથી બહાર નીકળવું. હાલ તો કુદરતની એ જ પ્રાર્થના છે કે જગતના તાતને ફાવે તેવું વાતાવરણ બનાવે.